કેમ છો મિત્રો, મજામાં? હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની ચેનલ ગવર્મેન્ટ ગ્રુપ પર. તો ફરીથી આપણે મળ્યા છીએ એકવાર નવા વિડીયો સાથે, અને એ નીકળીને આવી રહ્યો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી. તો ચાલો સમય ના બગાડતા વિડીયોને શરૂ કરીએ છીએ. તો એ પહેલાં જે પણ મિત્રો આપણા ચેનલ પર નવા છે, તો ભૂલતા ના સબસ્ક્રાઈબ કરવાનું અને મિત્રો સાથે શેર કરજો આ ચેનલને. તો જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતી છે અને જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો. અને તો ઉજસની વેબસાઇટ પર તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે, અને જે એની બાજુમાં વેબસાઇટ છે gssb.gujarat.government.in, તેના પર તમને લેટેસ્ટ અપડેટ મળી જશે. જે તો તમારે એ વેબસાઇટ પર વિઝિટ કરતા રહેવું, જેથી તમને કોઈ પણ લેટેસ્ટ અપડેટ હશે તો તમને એ વેબસાઇટ પર મળી જશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નાયબ નિરીક્ષકની જગ્યા છે અને વર્ક 3ની આ ભરતી છે, અને ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક કરવાનું છે. તો ojas.gujarat.government.in પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. હવે અરજી કરવાનું શરૂઆત થઈ ગઈ છે મિત્રો. 5 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી તમે અરજી કરી શકો છો. આ વિડીયોના અંદર તમને બધી માહિતી આપવામાં આવશે, ફોર્મમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, પછી ક્વોલિફિકેશન શું જોઈશે, એજ રિલેક્શન કેટલું છે, ફીસ કેટલી છે, સિલેબસ શું છે, તો એ બધી માહિતી તમને મળી જશે. તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો મિત્રો, અને શેર કરવાનું ના ભૂલતા. તો હવે આગળ જઈએ છીએ. પ્રથમ બધા ઉમેદવારે અરજીને ધ્યાનપૂર્વક વાંચી લેવી, જે પણ ડિટેલ આપી છે, જેથી તમને કોઈ સમસ્યા ના આવે પાછળ જતાં. અહીંયા મિત્રો એક વાત એ છે કે કોઈ પણ પ્રમાણપત્રો આપણે ઓનલાઈન અપલોડ કરવાના નથી, તો જેથી આ એક સારી બાબત છે. અને ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાં જે પણ વિગત તમે ભરશો, તે તમારી ભૂલથી ખોટી ના લખાઈ જાય એનું ધ્યાન રાખજો. એટલા માટે તમારે પ્રમાણપત્ર બાજુમાં લઈને બેસવું અને સાચી માહિતી ભરવી, નહીં તો તમારી અરજી રદ થઈ શકે છે. હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીશું. તો પરીક્ષા પદ્ધતિ ટોટલ 3 ભાગમાં લેવામાં આવશે. તો ભાગ 1માં પ્રિલિમિનરી એક્ઝામિનેશન હશે, પછી બીજા ભાગમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે, જે ક્વોલિફાઇંગ ટેસ્ટ હશે, અને પછી ભાગ 3માં મેઇન રિટન એક્ઝામિનેશન લેવામાં આવશે. તેમ કરીને 3 ભાગમાં આ પરીક્ષા પદ્ધતિ ગોઠવવામાં આવી છે. અને આ બધી માહિતી તમને SMS દ્વારા અથવા તો તમારા મોબાઈલ નંબર પર અથવા તો મેઇલ દ્વારા તમને પહોંચાડવામાં આવશે. તો અવશ્ય રૂપે તમારો જ મોબાઈલ નંબર અંદર આપવો, જેથી બધી માહિતી તમને મળી રહે સમય અનુસાર. હવે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે નાયબ નિરીક્ષક વર્ગ 3ની ભરતી છે. હવે અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. તો તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો કે તમારા કેટેગરીમાં કેટલી જગ્યાઓ અનામત છે. તો આપણે આગળ વધીશું. હવે તો અહીંયા નોંધ આપવામાં આવી છે કે જે અનામત જગ્યાઓ છે એ ફક્ત ને ફક્ત મૂળ ગુજરાતના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જ છે. તો બાકીના જે ગુજરાત બહારના ઉમેદવારો છે એમને અનામત કેટેગરીનો લાભ મળશે નહીં. તો અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખવી. અને જે ખોડખા પણ ધરાવતા આપણા ઉમેદવારો છે એમના માટે પણ અનામત રાખવામાં આવી છે. હવે અહીંયા એક ઉમેદવાર એક જ અરજી કરી શકે છે. જો કોઈ સંજોગમાં વધારે પડતી અરજી કરેલી ધ્યાનમાં આવશે, તો એ ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે અને ફી પણ રિફંડ કરવામાં આવશે નહીં. તો આ વસ્તુનું ધ્યાન રાખવું. તો ચાલો હવે વાત કરીશું પગાર ધોરણ શું હશે. તો નાણાં વિભાગના નિયમ અનુસાર અહીંયા પગાર ધોરણ મને 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે, અને જે હશે 31,340 રૂપિયા ફિક્સ પગાર રૂપે તમને આપવામાં આવશે. અને એ ઉપરાંત તમને જે બીજા લાભો હશે એ આપવામાં આવશે, જેમ કે હાઉસ રેન્ટ છે, પછી ટ્રાન્સપોર્ટ છે, એક્સેટ્રા. અને 5 વર્ષ પછી તમારો પગાર વધશે, જે તમારા પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ કરશે અને સરકારના ધારાધોરણના જે નિયમો છે એના મુજબ. હવે આપણે વાત કરીશું વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો વયમર્યાદામાં જોઈ શકો છો કે 21 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે. તો 35 વર્ષથી વધારે ઉંમરના ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે નહીં, જે તમે જોઈ શકો છો. ઉમેદવારે ડિગ્રી કરેલી હોવી જોઈએ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીઝમાંથી, જે તમારા સેન્ટ્રલ ગવર્મેન્ટ માન્ય હોવી જોઈએ. તો એ ઉમેદવાર આના અંદર અરજી કરી શકશે. તે ઉપરાંત તેમને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ. તે સાથે સાથે તેમને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. પ્લસ જે કેન્ડિડેટ પાસે NCCનું સર્ટિફિકેટ હશે તેમને પણ સારો એવો લાભ થઈ શકે છે આના અંદર. તો અહીંયા કોઈ પણ ગ્રેજ્યુએટ અથવા ડિગ્રી ધરાવતા ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો.
હવે વાત કરીશું ભય મર્યાદામાં છૂટછાટ, તો તમને કેટલું રિલેક્સેશન તમને મળે છે? તો જે મહિલા ઉમેદવારો છે તેમને 5 વર્ષની છૂટછાટ મળશે, જ્યારે જે વિકલાંગ પુરુષ ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ મળશે, પછી વિકલાંગ મહિલા ઉમેદવાર છે એમને 15 વર્ષની છૂટછાટ મળશે, અનામત વર્ગના જે વિકલાંગ ઉમેદવાર છે એમને 20 વર્ષની છૂટછાટ મળશે, ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ, મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ, તમામ મળીને બધા ઉમેદવારોને તેમની કેટેગરી વાઇઝ છૂટછાટ મળી રહેશે. હવે તમે જે પણ કેટેગરીમાંથી બિલોંગ કરતા હશો તો તમારે એ કેટેગરીનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે, તો જેથી તમને વય મર્યાદાના અંદર છૂટછાટ મળી શકે છે. તો એસસી એસટી માટે SC ST નું પ્રમાણપત્ર, ઓબીસી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તો આ રીતે તમારા પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. હવે કોમ્પ્યુટરની જાણકારી વિશે વાત કરીશું મિત્રો. તો જો તમે ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટરના વિષય સાથે પરીક્ષા પાસ કરી હોય તો એ પ્રમાણપત્ર રજૂ કરવાનું છે, અને જો તમે કોમ્પ્યુટર વિષય ના રાખ્યો હોય તો તમારે સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન લીધું હોય એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. હવે અરજી કઈ રીતે કરવાની છે તો એના વિશે વાત કરીશું. તો ઉમેદવારે અરજી ઓનલાઈન કરવાની રહેશે, અને અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો 5 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધીમાં તમે અરજી કરી શકો છો ઓજની વેબસાઇટ ઉપર. તો ચાલો વાત કરીએ. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સ્ટેપ બાય સ્ટેપ તમને આપવામાં આવ્યું છે કે કઈ રીતે અરજી કરવી. તો મિત્રો વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો, અથવા તમે PDF ડાઉનલોડ કરી લેજો અને સ્ટેપ ફોલો કરી લેજો, તો તમને સરળતા પડશે ફોર્મ ફિલઅપ કરવામાં. હું ડિટેલમાં તો અહીંયા વાત નહીં કરી શકું, કેમ કે પછી વિડીયો થઈ જશે લાંબો અને પછી ઘણા મિત્રો નથી પસંદ કરતા આ વસ્તુ. તો આપણે વિડીયોને લાંબો ના કરતા ફટાફટ આગળ વધીશું. હવે તો તમે લાલ ફૂદડીવાળી બધી વિગતો ફોર્મના અંદર ભરવાની રહેશે, તો તમે PDF ડાઉનલોડ કરીને જોઈ લેજો બધા સ્ટેપ્સ. અને ફોટો અને સિગ્નેચરની સાઇઝ છે 15 KB, તો તમે એ પણ સેટ કરી લેજો. જો મિત્રો તમને કોઈ પણ સમસ્યા જણાય તો તમે સ્ક્રીન ઉપર દર્શાવેલા નંબર પર ફોન કરી શકો છો, જે ટોલ ફ્રી નંબર છે, અથવા તો બીજો પણ એક કચેરીનો નંબર આપવામાં આવ્યો છે તેના પર પણ તમે સંપર્ક કરી શકો છો, અથવા તો તમે અમને DM અથવા મેલ કરી શકો છો, તો અમે તમારી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે વાત કરીશું પરીક્ષા ફી વિશે. તો જે પણ આપણા SC ST OBC EWS માજી સૈનિકો ખોડખા પણ ધરાવતા ઉમેદવારો છે તેમને કોઈ પણ ફી ભરવાની નથી, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાની રહેશે. તો જે ફી ભરવાની છે આપણે ઓજસની વેબસાઇટ પર ભરવાની છે મિત્રો. અહીંયા ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર જઈને ચલણની 3 પ્રિન્ટ કઢાવવાની રહેશે, અને એ પ્રિન્ટને કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં જઈને પરીક્ષા ફી પેટે 100 રૂપિયા ભરવાના રહેશે, પ્લસ 12 રૂપિયા પોસ્ટલ ચાર્જ. તો તમારે ફીઝ ઓનલાઈન ભરવાની નથી, અથવા તો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી પણ તમે નહીં પે કરી શકો, એના માટે તમારે પોસ્ટ ઓફિસમાં જવું પડશે એ પ્રિન્ટ લઈને. અને ચલણની 1 નકલ પોસ્ટ ઓફિસ રાખશે, જ્યારે 2 નકલ ઉમેદવારને પોસ્ટ ઓફિસના સિક્કા અને સ્ટીકર સાથે પરત આપવામાં આવશે, જે તમને કામ લાગશે. અને અન્ય કોઈ રીતે ફી પરીક્ષા ફી ભરવા સ્વીકારવામાં આવશે નહીં, તો જેથી તમે એક આ વસ્તુ ધ્યાન રાખજો. અને પરીક્ષા ફી ભર્યા બાદ તેને રિફંડ મળવા પાત્ર રહેશે નહીં, તો આ પણ એક બાબત ધ્યાનમાં રાખવાની રહેશે તમારે. હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીશું. તો કઈ કઈ રીતે પરીક્ષા લેવામાં આવશે? પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે, પ્રિલિમિનરી એક્ઝામિનેશન, જે OMR રૂપ હશે. અને બીજા ભાગમાં તમારો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે, અને ત્રીજા ભાગમાં તમારું મેઇન રિટન એક્ઝામિનેશન લેવામાં આવશે. તેની વિગત આપણે ડિટેલમાં જોઈશું. હવે ભાગ 1માં લેખિત કસોટી હશે, તમે જોઈ શકો છો. OMR પત્ર પ્રશ્નપત્ર હશે, 100 ગણનું રહેશે. હવે અહીંયા તમારા માટે ખરાબ સમાચાર છે મિત્રો, નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. તો અહીંયા 0.25 નેગેટિવ માર્કિંગ છે મિત્રો, તો એ તમે ધ્યાન રાખજો. જો તમારે નેગેટિવ માર્કિંગ લાગુ ના પાડવું હોય તો અહીંયા તમને એક વિકલ્પ ઈ આપવામાં આવશે પ્રશ્નમાં, તો તમે એ નોટ અટેમ્પ્ટ એને કહેવામાં આવશે, નોટ અટેમ્પ્ટ. તો નોટ અટેમ્પ્ટ વિકલ્પ પસંદ કરશો તો તમને નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં મિત્રો. તો આ પણ એક સારી બાબત છે કે તમે પ્રશ્ન છોડી શકો છો, એને અટેમ્પ્ટ નહીં કરશો તો તમને કોઈ નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. હવે જે પણ પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં મેરિટના આધારે લિસ્ટ તૈયાર કરવામાં આવશે, એમને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં મોકલવામાં આવશે. હવે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટનું તમે માળખું તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો, કે દોડ રહેશે તમારી કેટલા મિનિટમાં પૂરી કરવાની રહેશે, તમે કેટલા મિનિટના અંદર પૂરું કરશો તો તમને કેટલા ગુણ મળશે, તો એ બધું આ PDFના અંદર આપ્યું છે. તો આ PDFની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ કરાવી દઈશ, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો.
અહીંયા મહિલા ઉમેદવારથી લઈને પુરુષો માટેથી લઈને માજી સૈનિક માટેનું બધા માટે ડિટેલમાં વાત કરી છે, તો તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો અથવા તો પીડીએફ ડાઉનલોડ કરી લેજો. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મિનિમમ ફિઝિકલ સ્ટાન્ડર્ડ શું હોવું જોઈએ પુરુષ ઉમેદવાર માટે અને ફિમેલ ઉમેદવાર માટે. તો અહીંયા હાઇટથી લઈને વજન કેટલું હોવું જોઈએ એના વિશે વાત કરી છે, તો તમે એકવાર વિડીયો પોઝ કરીને જોઈ લેજો મિત્રો કે કેટલી હાઇટ માગી છે, તમારે કેટલા અંદર તમે એના અંદર એલિજિબલ છો કે નહીં. હવે ભાગ થ્રીમાં તમારું રિટન એક્ઝામિનેશન ટેસ્ટ હશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના માટે સિલેબસ પણ આપવામાં આવે છે, તો તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો જેથી તમને સરળતા પડે તૈયારી કરવા માટે. તો અહીંયા મિત્રો, જો તમે કોઈ રમતમાં નેશનલ લેવલ યા ફિર ઇન્ટરનેશનલ લેવલ સુધી તમે રમ્યા હશો, તો તમને એનો પણ એક બેનિફિટ મળશે. એના પણ માર્ક્સ 5% ગુણ ઉમેરવામાં આવે છે. તો તમારા જોડે જો સર્ટિફિકેટ્સ હોય તો તમે જમા કરાવી શકો છો, જેથી તમને એક બેનિફિટ મળશે. તો આ એક બાબત તમે ધ્યાનમાં લેજો. ચાલો મિત્રો, આજ માટે બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ટૂંક જ સમયમાં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના બહુ બધા વિડીયો આવશે, તો જોવાનું ભૂલતા ના મિત્રો. તો જલ્દી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા દોસ્તો.